પણ ભગવાન ભોળિયોનાથ જ્યાં બિરાજે છે, કીર્તિદાન ભાઈએ ગાયું છે, શક્તિ કેરો સાથ જટા પર ગંગ વહે દિન રાત ડાક ડમરૂના ડમડમા. આ ભોળાનાથ નો આખો પરિવાર જોઈ લઈને એટલે બહુ મજા આવે. અને તમે વિચાર કરો તો એ એ શંકરના મંદિરમાં દરેક પ્રાણીને પણ પ્રવેશ છે. બાર પોઠીઓ, એનો અર્થ એ છે કે ભગવાન પાસે બુદ્ધિ વગર ના હોય તોય સ્વીકારે. ગણપતિનું વાહન ઉંદરડો, કોઈ ઉંદર કામા કરતો હોય એને શંકર સ્વીકારે. ઉંદર કામા કરતો એની માથે શુભ ગણેશને બિહાડી દેજો એટલે એ સીધો થઈ જાય, એ મળે લાડવા ખાવા. નગર ઉંદરડાનો ખોરાક જ નથી લાડવા ખાવા, એ ગધેડા ધરા ખાતા એ અપવાદ છે. આપણે બહુ લહેર આવી જાય તો કઈ દ્રાક્ષની લૂમ લઈને ગધેડાને ન કે બાપો બાપો એમ. ગણપતિ કોઈ એ ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર કોઈ ઉંદરનો ખોરાક નથી લાડવો, પણ ઉંદર કામા કરનારો હોય એની માથે શંકરનો દીકરો સવાર થઈ જાય ને સાહેબ, તો એ ઉંદર કામા મૂકીને મીઠા ખોરાક મળે લેવા, એ ભગવાન શંકરનું આ રૂપ છે. ભલામણ એ એ દરેક વસ્તુ સિંહ છે, એ એ કોઈ સિંહ જેવો માણસ હોય એની ઉપર શક્તિ બેસી જાય એટલે એ હોજો થઈ જાય. આ રહી રહીને ઉપડે, પણ ઉપડે તો છે લ્યો. આપણે આપણે તો અહીંયા ગુજરાતમાં શાર ફેરા હોય, મહારાષ્ટ્રમાં હાથ ફેરા હોય. આ મહારાષ્ટ્રમાં હાથ ફેરા ફરે સતપતિના સાથ. આપણે સતપતિની પૂજા કરી પણ ફેરા શાર ફરીએ, ત્રણ બાકી રહી, કારણ કે હું આવતા ભવાટું બાકી રહી. એમાં એના એ એ એ એ એ બાજુ એવું હોય, ફેરે ફેરે હાહરા પહેલ ક્યાંક માગવાનું. એક ફેરો ચાલુ કરે પછી માંગણી કરે પૂરી પાડે પછી ફેરો ચાલુ થાય. અમુક અમુક જગ્યાએ બબે દી સુધી લગ્ન હાલ. આ દાંત કાઢવાની વાત ન હાસું કહું, દાંત કાઢો કાઢો તમ તારે. એમાં એક જણે પેલો ફેરો ચાલુ કર્યો એટલે પેલે ફેરે માગવાની વાત આવે એટલે સસરાને બોલાય, સસુર કો બોલાવો, હમકો કુછ માંગણી કરના હે. તો સસરા આવ્યા તેલ વાળી બૂજું બૂજું કરી, તમે એને કે માગો બેટા, એ કે BMW લઈ આવી ગયો. BMW કારની જ્યાં માંગણી કરી એટલે કંજાએ ડોકમાંથી ગાળીઓ કાઢી નાખ્યો. પધાર પધાર મારું ભાઈ, આવો મારું ભાઈ, અમરસિંહભાઈ પધારો. એમટી ભાઈ ક્યાં ગયા, નીકળી ગયા. એટલે એમાં શું છે, ત્યાં બધા બેઠા 11-11 હજાર વાળા છે એટલે. અમરસિંહભાઈ ત્યાં 2 વાગ્યા એટલે વાત કરું. પણ એ પછી કાલ, કારણ કે રોજ રોજ કાર્યક્રમ હોય ત્યારે. મૂળ વાત, BMW ગાડી માગી એટલે કન્યાએ ડોકમાલી વરમાળા કાઢી નાખે. તમે મારા બાપા પાસેથી BMW માગી, ઉતાવળા થઈ ગયા તમે. મારા બાપા તમને સાલ્ટર પ્લેન લઈ દેવાના હતા. તથોલો રાજી થઈ ગયો કે લે મારે ઉતાવળથી BMW મગાવી જઈ. એ કે ઉતાવળા થઈ ગયા, માગી માગીને BMW માગી. એ કે તો સાલ્ટર લઈ દે. હા હા, સાલ્ટર પ્લેન તમને 100% લઈ દે, પણ અત્યારે તું નીકળ. કે કેમ? એ કે પહેલાં તારા બાપને કે અહીંયા રનવે બનાવે. દહ બાય દહની ઓરડીમાં રહેશો ને BMW નો દીકરો થા, પાર્કિંગની ફેરી વગેરે મગાય નહીં કાંઈ. એમ ભોળાનાથ પાસે જે કાંઈ માગવું એ એ આપણી લાયકાત પ્રમાણે માગવું. અને શંકર એટલે હરિ એનું નામ છે, હર પણ નામ છે. હે હરિ હર આહાર સુત, એ ભગવાન એ એ એનો એ એટલે જ આપણી સૌરાષ્ટ્રની ભૂમિ છે, એ હરિહરની ભૂમિ કહેવાય. એક કૃષ્ણ અને બીજો ભગવાન સ્વામિયોનાથ. અને એટલે એક બહુ સારી કવિતા મને 2 વાર અહીંયા ફરમાઈશ કરી એટલે એ જ કવિતાથી મારા શબ્દોની શરૂઆત કરું. અને તમને ચોખ્ખી વાત એ કહું કે તમને એમ થાય કે અહીંયા કોઈ બહુ જ્ઞાનની હું નહીં માંડું, એ હવારમાં કથામાં લઈ લેજો. મારે તમને દાંત કટાવવા છે અને આજે 1 લાખ જેટલું માણા બેઠું છું, માઇન્ડ તમે હાથમાં આવ્યા અને પાછા કેવા શાંતિથી બેઠા. નક રેક્યું માણા ફેંકું છું સુરતમાં શાંતિ રાખે,
કેવા ડાયાથી બેઠો ભાઈ ભાઈ આમ તેમ. એટલે એક બહુ સારી કવિતા, એ જ જોયું રે રે નહી રે મે તો, એ જ જોયું રે રે નહી રે મે તો, ટાણું કે કટાણું રે મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણું. કોઈ પણ ભગવાન શંકરના દરબારમાં જાય તો એ ભગવાન પહેલી કોઈ ખાલી હાથે અત્યાર સુધી આવ્યો નથી. સપટી ભભૂતમય ખજાના કુબેરકા તેરી કૃપા બિના નહી લે એક બી અનુ, લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ, હે ગંગધાર મુક્તિ દ્વાર ઓમકાર તું આયો શરણ તિહારે પ્રભુ તાર તાર. જ્યારે જ્યારે તારી પાસે આવી ત્યારે મારા બાપ તું ત્યાર ઉભો. કોઈ ભગવાન શિવપાલી ખાલી નથી ગયો. ઓલો એક ચોર એક ગામમાં ગયો તો હવે આખા ગામમાં અને ગામ એવું તમને કહો હાવ લુખે છે. હવે રહેવા ગયો, ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ ભાઈ, ઘડીક હું બોલતો ત્યારે નહીં, ઘડીક બેસી જાઓ, ઘડીક પ્રોગ્રામ તમે સાંભળો. મારો બાપ, હું મોટા બાપુની વાત કરું છું. ગામ હાવ 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 લુખેશ, ચોર ચોરે આવીને બઠિયા કાન કરી ગયો. એક ઘરમાં લી રાતે પાય ન મળી, એક ઘરમાં તો એ બૂટ કાઢીને ઘરમાં ગયો, ગરધણી બૂટ પહેરીને બેઠો, ઉઘાડા પગે ચોર ગયો. એટલે ચોરને એમ છું કે મારા મારા ધક્કા ફેલ જાય તો બહુ કહેવાય. એ જાતા જાતા સાહેબ ગામની બહાર ભગવાન આશુતોષ મહાદેવ ભોળિયાનાથનું મંદિર હતું, એટલે એમ થયું કે હાલની મંદિર તો મંદિર, ચોરી કરવી એને કાંઈ જોવાનું ન હોય, મંદિર હોય કે મકાન હોય. એ મંદિરમાં દાખલ થયો તો
જળધારા ટીંગાતી હતી દળતી. ત્રાંબાનો મોટો હીરાભાઈ લોટો એટલે એને એમ થયું કે એટલું તો એટલું લેતો જાઓ, પણ ચોર નીચો હતો એ જળધારા અંબાતી નહોતી, અને નીચા હોય એ જ આવું કામ કરે ને, હાઈટમાં નહીં મનથી. નીચા વિચારનો માણસ એટલે આંબવા માટે ભગવાન શિવના લિંગ ઉપર પગ મૂક્યો, અને જ્યાં એ જળધારા લેવા જાય અને શિવ ઉપર જ્યાં પગ મૂક્યો ત્યાં તો પ્રસન્ન અવાજ થયો, માગ બચ્ચું માગ. બોલો ચોર કે કોણ તા કે મોટો બાપુ પોતે, કે પણ મેં પ્રભુ તમારું નામ નથી લીધું, મેં તમારી ભક્તિ નથી કરી. અને ત્યારે ભગવાન શંકર એટલું બોલ્યા કે કોઈ જળનો એક લોટો ચડાવી દે, કોઈ એક બિલીપત્ર ચડાવી દે, અથવા તો કોઈ પુષ્પ ચડાવી દે, તો હું ચાર વરદાન દઈ દેતો હોઉં. પણ ગાંડા તું તો આખે આખો મારી ઉપર ચડી ગયો, તને વરદાન કેમ ન આપું? આવો જે ભોળો નાથ છે ભલામ, આજે એની જેટલો કોઈ ભોળો નહીં. આ શિવપુરાણમાં એ પ્રસંગ આવશે, મને બહુ પ્રસંગ ગમે. ઓલો ભસ્માસુર આવ્યો, આમ તો હજારો વર્ષની સમાધિ ખોલી ભોળાનાથે, એટલે માઇન્ડ પરિવાર ભેગા બેઠા હતા સમાધિ ખોલીને, પાર્વતી નજીક આવ્યા, ગણપતિ દાદાના હેડા બેડા કાઢ્યા, હું કરો બટા હતા ગણપતિ કે મજા કર્યો બાપા, જમણા ગોઠણ ઉપર એ કાર્તિકીન ગણપતિ બેઠા હતા, ડાબા ગોઠણ ઉપર માં પાર્વતી બેઠા હતા, આવી રીતે ઘરના ઘરના બધા લહેર કરતા ને એમાં ભસ્મા સુર આવ્યો. ભોળાનાથ કે આ ફેમિલી પ્રોગ્રામમાં આ કોણ આવ્યો? હવે હવે મારે તમને કેવું છે એ મિત્રો, કે રાક્ષસના પેટના ભોળાનાથમાં આવ્યા હોય તો એ રાક્ષસે જો ખાલી ન ગયા હોય તો આપણે તો ભલામણા માણસ છીએ, આપણી શ્રદ્ધા ક્યાંક ઘટતી હોય, નહીતર એના દરબારમાં લે આપણે ખાલી જઈએ કેમ? આમ જ ભસ્માસુર આવ્યો એટલે કીધું બોલ બચ્ચું, એ કે પ્રભુ વરદાન આપો, દીધું માઇક ને અહીંયા અમારે ઘરનો પ્રોગ્રામ છે, બધા માઇક તારે જે જોતું હોય ભગવાન, હું જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું, ભોળાનાથ ને ખબર નથી કે આપણી આંગળી નકુસામાં આવશે. આપ્યું કીધું ને ઓલો આમ હાથ કરીને સીધો ભોળાનાથ કર્યો ધડક, તો ઉભા રહેજો બાપુ. ભોળાનાથ કે ભાઈ એવી કઈ બોલી નતી, હવે બોલી વાળવું ઈ કે. અન મોટા બાપુ ભાગ્યા, કાર્તિક ગણપતિ આમ પડી ગયા, માં પાર્વતી ભખ દીને આમ પડી ગયા, ગંગાજી તો પેલા સટકી ગયા, માથે હાથ આવે તો આપણે પેલા બળી જઈએ, એમ કેમ પાછા આવશે પાછા ગોઠવાઈ જાઓ. એરુડા ક્યાંય વૈયા ગયા, વાઘામ ભરતો ક્યાંય પડી ગયું ગિરિબાબુ, અને દિગંબર હોતો એસા હોય તે દી લખાણ. સૂટાપટે મોટો બાપુ દોડ્યો જાય આગળ, ભગવાન શંકર ને વાહે ભસ્માસુર, અને ભગવાન શંકર દોડતા જાય, રાડ્યું નાખતા જાય કે હે વિષ્ણુ બચાવ, વિષ્ણુ દોડ, વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે જાવ ને જેનો એને તથાસ્તુ ના હવાદણા તાતા, આય કાઢતો જોતા હો આતંકવાદીઓના પેટનો ને કી ગયો તથાસ્તુ. ભગવાન શંકર કે ભાઈ જે થયું પણ દોડ નહીં તે આવડો આંબી જાય, એ કે ભલે ઘડીક ધોડો ખબર પડે, તથા અસ્તુ જે આવ્યો એને તથા અસ્તુ, પછી ભોગવવા અમારે પડે. ભગવાન શંકર દોડતા જાય આગળ, શંકર વાહે ભસ્માસુર, દોડતા દોડતા વડલો આવ્યો ને તો વડલા ઉપર મોટા બાપુ સડી ગયા. વિષ્ણુ ભગવાનને થયું કે હવે નહીં જાવ તો ઓલો ભસ્માસુર આંબી જાય, હવે હું જો વિષ્ણુ બની જાય તો મારી ઉપર હાથ મૂકી દે તો હું ભસ્મ થઈ જાય, કરવું શું? ડાયરેક્ટ નિર્ણય, વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું ભગવાન વિષ્ણુએ. હવે નારાયણ પોતે નારાયણી બન્યો હોય, એ લમ વેણી લજા ગણી ને એ તો બધું નાનું પડે, ઐશ્વર્યા રાયનું પાંચ્યું નો આવે, એવો ભગવાન વિષ્ણુ રૂપનો ઘટકો બન્યો હોય. ઓહો, આ ઘાયલ ઘાયલ તો ઓલી બાજુ બેઠા લાગે, એ નારાયણ પોતે એ આ કથામાં એ પ્રસંગ બાપુ લે જ, પણ મને અત્યારે ઉપડી એટલે લીધો આપણે, કારણ કે એના દરબારમાં બેઠા ને એને યાદ ન કરી તો નગુણા કહેવાય. ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કર્યું અને ડાયરેક્ટ ભસ્માસુરની સામે રજૂ થાય છે અને આવે છે કાંઈ નહીં ડાયરેક્ટ, અને સાહેબ ડાયરેક્ટ સીધો પ્રોગ્રામ ચાલુ, ધા ધાય તકડ દિન ધીન ધીન ધા ધા ધઈ ધા, તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો, ઈ મીડિયા તકડ દિન ધા કરો.
ભસ્માસુર ને હામે ભગવાન વિષ્ણુ જા નાચવા મળ્યા તો ભસ્માસુર ભોળાનાથ ને ભૂલી ગયો અને ઈ મળ્યો વિષ્ણુ ભગવાન ને હામો નાચવા નાસ્તા નાસ્તા બોલ્યો ક્યાં નાચવો વિષ્ણુ ભગવાન કે આઈ નાસી ઈ કે કારણ કરે મળ્યા નહીં તક તમે આ બધું આવ્યા ન હોવ ને ભગવાન ભોળોનાથ વડલા ઉપરલી જોઈ ગયો આવું શિવપુરાણમાં લખ્યું નથી પણ મારો દાવો છે અહીં દસ નામ સાધુ બેઠા છો મારે કાંઈ શંકરની વાત તમારે આમાં કરાય નહીં પણ હું દસ નામનો શેલો છું પણ આ વિચાર ન આવ્યો હોત તો હનુમાનજીનું પ્રાગટ્ય ન થયું હોય ભોળોનાથે ગોથું ખાઈ ગયો હતો કારણ કે અમે વિષ્ણુ એ નારાયણી બનીને આવ્યો છું ભોળોનાથે ક્યાં ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરો તો હોય કે અને ત્રીજી વાત કે નારાયણ પોતે નાચતો હોય અને નૃત્યનો કોઈ દાતા હોય નૃત્ય કોઈ પ્રાગટ્ય કર્યું હોય તો એ શંકર પ્રાગટ્ય કર્યું એટલે નટરાજ કહેવાનો અને એ જે નટરાજ એ નૃત્યનો દાતા એની સામે નારાયણ પોતે નાચતો હોય અને સામે જો દાદ નો આપે તો એ શંકર ન કહેવાય પેલા મને વડલો ગાંધતો હતો ભોળોનાથ લાડ ઉપર મળ્યો દાદ તકડદીન દેન હેઠે અહીંયા બે જમાય ઓલો ઉપલો તમને હાથમાં ત્રિશુલ લઈને તા દિલાંગ ધ્રિજકાટ દિલાંગ ધમધમાટી બોલે છે એમાં વિષ્ણુ ભગવાન ઓલાને કીધું ભસ્માસુર ને એ કે લગ્ન કરવા ઓલો કે પૂછાતું જ નથી ને એવું ત્યારે ભગવાન વિષ્ણુ એટલું બોલ્યા કે હે ભસ્માસુર તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત કે જેમ હું નાચું એમ તું નાચ ભસ્માસુર કે નાચી બતાવો ખોટો ટાઈમ બગાડો ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા જેમ જેમ વિષ્ણુ નાચે એમ એમ હામે ભસ્માસુર મળ્યો નાચવા અને ભગવાન વિષ્ણુ નાચતા નાચતા એનો એનો હાથેના મસ્તક ઉપર મૂક્યો હામે ભસ્માસુરે જાય એનો એનો હાથેના મસ્તક ઉપર મૂક્યો પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો પણ ભાઈ ભસ્માસુર જેવો બળીને ભસ્મ છો ને તો ભોળોનાથ વડવાય પકડીને ઉડુડુડુ હાટ કરતો હેઠાય આવીને સીધું વિષ્ણુનું બાવડું પકડ્યું કે ક્યાં નહીં જોયો વિષ્ણુ ભગવાન કે જોતો કરો હું સૌ મોટા બાપુ વિષ્ણુ ભગવાન આમાં દાંત કાઢ્યા ભગવાન શંકરે કે મોટા બાપુ મેં આવું ન કર્યું હતું તારી આંગળી નકુસામાં હતી આ બધાય હરિની લીલા હું તમે પારખી ન શકીએ આજ એના દરબારમાં બેઠા છીએ એવી મોજ છે ત્યારે સાહેબ એવા કાંઈક સુર એવા કાંઈક ગીત એવા કાંઈક ભજનો એનો દોર આગળ વધારતા હું શ્રી ઉર્વશી રાદડિયાને વિનંતી કરું તાળીના ગડાર્થ આપણે વધાય શ્રી ઉર્વશી રાદડિયા